કોઈ કર્મચારીની ટ્રાન્સફર કરવામાં આવી હોય અને તેમ છતાં આવા કર્મચારી અન્ય વોર્ડમાં ફરજ બજાવતા હોય આવું માત્ર AMCમાં જ શક્ય છે. આ પ્રકારનો ગંભીર આક્ષેપ ચાંદખેડા કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા સામાન્ય સભામાં કરવામાં આવ્યો. આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ વનાલિયા પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા. એટલું જ નહીં, અસિસ્ટન્ટ કમિશનરને આ વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા એક ફ્લેટ આપવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ સામાન્ય સભામાં કરવામાં આવતા સભામાં સોંપો પડી ગયો. છેલ્લા 3 મહિનાથી એ વાસણા વોર્ડમાં એણે એક પણ કામ કરેલું નહીં. જ્યારે જ્યારે અમે રજૂઆત કરતા કે આ પ્રશ્ન શું છે કે મારા વિસ્તારમાં નોટિસો બચતી નથી કે કશું થતું નથી, શા માટે આવું થતું નથી, ત્યારે ખબર પડી કે આ પ્રશ્ન આવો છે. એના પછીથી અમને ખબર પડી કે આ કેમ આ પ્રશ્ન આની ટ્રાન્સફર નથી કરી રહ્યા. ત્યારે ખબર પડી કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરશ્રીને એણે TP44ની અંદર એક ફ્લેટ લઈને આપ્યો છે અને એ ફ્લેટની આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પણ જગ્યાએ એની નોંધ કરાવી નથી. જ્યારે કોઈ પણ સરકારી અધિકારી નોકરીમાં હાજર થાય કે એ થાય એના પછીથી એણે જાહેર કરવું પડતું હોય છે કે એની કેટલી પ્રોપર્ટી છે, કેટલી મિલકત છે. આ અધિકારીએ મિલકત જાહેર કરેલ નથી. મારો અત્યારે એક જ ઝઘડો અને એક જ પ્રશ્ન હતો, અમે કમિશનર સાહેબને મારો કે મેયરશ્રીને મારો એક જ પ્રશ્ન હતો કે આ રીતના છેલ્લા 3 મહિનાથી એક અધિકારીને તમે વાસણા વોર્ડમાં એણે પગાર લીધો અને કામ એણે ચાંદખેડા વોર્ડમાં કર્યું. કોર્પોરેટરે સામાન્ય સભામાં આ બાબતે વિજિલન્સ તપાસની માંગ કરી. દરેક અધિકારીએ નોકરીના સમયે પોતાની તમામ મિલકતો જાહેર કરવાની હોય છે. ત્યારે આ અધિકારીએ ફ્લેટ કેવી રીતે લીધો, કયા પૈસાથી લીધો તેની તપાસની પણ માંગ કરવામાં આવી. આ મામલે મેયરે આક્ષેપોને એકબીજા સામે હોવાનું અને ધારે તો કોર્ટમાં જવાનું કહ્યું. કોઈ પણ કાઉન્સિલર કે કોઈ પણ સભ્ય, કોઈ પણ અધિકારી ઉપર કોઈ એ આક્ષેપ કરે એ વ્યક્તિગત આક્ષેપ હોય છે. એની પ્રોપર્ટી ક્યાં છે, એનો ફ્લેટ ક્યાં છે, એ એનો વ્યક્તિગત છે અને એ એના માટે એ કહે છે હું લીગલમાં આમ જેવું કાંઈ તો એ કરી શકતા હોય. એમાં કોર્પોરેશન પાસે આવી કોઈ વિગત છે નહીં અને જે કંઈ એ અધિકારી ઉપર આક્ષેપ કરે એના ઉપર જે એક્શન લેવા માટે એ કોર્ટમાં પણ જવાનું કહે છે તો કોર્ટમાં જઈ શકે, પોતે પણ વકીલ છે. બીજી તરફ સીજી રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ કરાયા હોવાના આક્ષેપ પણ ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા કરવામાં આવ્યા. એટલું જ નહીં, સીજી રોડ પર લગાવવામાં આવેલા પોલ ચાઇનાની કંપની પાસેથી ખરીદવામાં આવ્યા હતા, જે 1.5 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા હોવાનો આક્ષેપ. કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલા પોલનું એવી રીતે સોફ્ટવેર આપવામાં આવ્યું હતું કે AMCનો તમામ ડેટા ચાઇના કંપનીના સોફ્ટવેરમાં જતો હતો અને ત્યાંથી પરત કોર્પોરેશન આવતું હતું. આટલી ગંભીર બેદરકારી છતી થતાં આખરે હવે નવો સોફ્ટવેર બનાવવામાં કોર્પોરેશન લાગ્યું છે, પરંતુ તેમાં સફળતા ન મળતા કરોડો રૂપિયાના ખર્ચ સાથે તૈયાર કરાયેલા પોલ ધૂળ ખાઈ રહ્યા છે અને ખર્ચાયેલા પ્રજાના કરોડો રૂપિયા પાણી ભાગ્યા છે, જેની વસૂલાત આખરે કયા અધિકારી પાસેથી કરવી એક મોટો પ્રશ્ન બની ગયો છે. આ બાબતે રાજશ્રી કેસરીએ વિજિલન્સ તપાસની માંગ કરી છે. આની અંદર એવી સુવિધા હતી કે એ લોકો અહીંથી જે ડેટા છે એ ચાઇના જાય, ચાઇના જઈને જે લોકોએ સીજી રોડ ઉપર જોયું હશે કે મોટા મોટા પોલ લાગેલા છે એ પોલમાં ડેટા બધો ત્યાં જાય, ત્યાંથી પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વર રૂમમાં આવે. એટલે જ્યારે ભારત સરકારે ટિકટોક જેવી ચાઇનીઝની 118 જેવી એપ બંધ કરી દીધી છે ત્યારે આ લોકોને ભાન થયું કે અમે લોકો આ રીતના આ ભૂલ કરી છે અને આ પ્રોબ્લેમ ઊભો કરેલો છે. એટલા માટે અત્યારે હાલ છેલ્લા 1.5 થી 2 વર્ષથી સીજી રોડ ઉપરના જે બી પોલ છે એ પોલને બંધ કરી દેવા આવે છે. હવે એ પોતાનું અહીંયા નવું સર્વર ઊભું કરી રહ્યા છે પણ એ સર્વરના કારણે એ ચાઇનાની જે પ્રોડક્ટ છે એના અહીંયાના મુજબથી સેટ કરી શકતા નથી.